ખાસ કરીને ગોધરા તાલુકાના આંગણિયા ગામમાંથી મેસરી નદી પસાર થાય છે અને તેના તટે વસવાટ કરતા અંદાજે ત્રણ હજાર લોકો નદીના પાણીનો પીવા અને સિંચાઈ માટે ઉપયોગ કરે છે આખું વર્ષ આ નદીના પાણીનો ઉપયોગ કરી શકાય તે માટે નદી પર ચેકડેમ બનાવવામાં આવ્યા છે પરંતુ નદી પર બનાવેલા ચેકડેમ તૂટી ગયા સ્થાનિકોનો આક્ષેપ છે કે ચેકડેમ બનાવવા જે મુદ્દા માલનો ઉપયોગ કરાયો છે તેની હલકી ગુણવત્તાને કારણે આવું થયું છે જેથી ચેકડેમનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે અથવા તો નવા ચેકડેમ બનાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે મેસરી નદી પર આવેલો ચેકડેમ પહેલાના સમયમાં બનાવવામાં આવ્યો હતો પણ તે માલ સામાન હલકી ગુણવત્તાવાળો વાપરવામાં આવ્યો હતો એટલે આ ચેકડેમ તૂટી ગયો છે અને એ ચેકડેમ રિપેરિંગ કરી આપો અથવા નવો બનાવી આપો એવી અમારી માગણી છે ચેકડેમ તૂટી જેલો છે પછી આજુબાજુ ખેતી છે પછી માલ ઢોર ગાયો ભેંસો બી છે અને તૂટી જવાથી પૂણી સંગ્રહ છે નથી એના માટે અમે ચેકડેમની જોયું તૂટી હાલત મેં તો રજૂઆત અમારી છે કે અમને નવો ચેકડેમ બનાવેલો અથવા રિપેરિંગ કર્યાલો લો એટલી મારી માગણી છે આજ એકદમ નવો બનાય આપો એના પાણી સંગ્રહ થાય એવું કરી આપો પશુપાલનો પાણી પીવા કઈ જાય અહીંયા પાણી પણ નથી કૂવામાં પણ પાણી નથી અને હડપામાં પણ પાણી નથી બોરમાં પણ પાણી નથી લોકોની ગામ લોકોની એવી વિનંતી છે કે આ છે એકદમ અમને નવો બનાય આપો આંગણિયા ગામના સ્થાનિકોની ખેડૂતોની રજૂઆતને પગલે સિંચાઈ વિભાગે આ વિસ્તારમાં સર્વે હાથ ધર્યો છે સિંચાઈ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં આગામી દિવસોમાં ડેમ બનાવવામાં આવશે જેથી ખેડૂતો અને સ્થાનિકોની પાણીની જરૂરિયાતને પૂર્ણ કરી શકાય તાંત્રિક રીતે જોતા ઇરીગેશન ડિપાર્ટમેન્ટ તરફથી રિપેરિંગ કામ થઈ શકે તેમ નથી પરંતુ તે જ નદી પર સર્વ ઇન્વેસ્ટીગેશનનું કામ કરાવીને આંગડિયા ગામે ચેકડેમ વેસવી નદી પર